सरदार पटेल एजुकेशनल इंस्टिट्यूट संचालित श्री गगजीभाई चिसुतरिया प्राथमिक शाला में हूँ मेहुल गोस्वामी आप सौ विद्यार्थियों स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज आप धोरण 8 विषय सामाजिक विज्ञान पाठ 3 भारतनु बंधारण एम आप बीजो लेक्चर भाग 2 पहला लेक्चर की अंदर आप भारतनु बंधारण कई रीते बनो तम विषे जैसे आप बात करी थी आमुख विषे जैसे बात करी थी। आज आप जैसे बीजा लेक्चर की अंदर जैसे भारतना बंधारण की मुख्य विशेषताओं एमनी अंदर आपणे जोवानुं छे लोकशाही शासन पद्धति। लोकशाही शासन पद्धतिनी वात करिए तो कि भाई आपणो भारत देश जारी आज़ाद थयो त्यारथी लोकोए लोकशाही शासन पद्धति अपनावी छे। एमनी पहला जे छे राजाशाही शासन पद्धति जे छे चालती हती। लोकशाही शासन पद्धतिनी अंदर आपणे वात करिए तो कि भारत जे छे लोकशाही शासन पद्धति अपनावे छे। आपणा देशनी अंदर दर 5 वर्षे जे छे चूंटणी योजाय छे। आ चूंटणीनी अंदर 18 वर्षथी ऊपरना जे कंई पण मतदारों छे आ मत आपे छे। चूंटणी वगर लोकशाहीनी कल्पना थई शकती नथी। पोताना प्रतिनिधिओनी चूंटणीमां देशना तमाम लोकोनी भूमिका होय छे। आपणे खास करीने वात करीए तो कि कोई पण प्रतिनिधि उम्मीदवार चूंटणीमां उभो रह्यो होय एने आपणे मत आपीए तो ज जे छे चूंटणी जे छे योजी शकीए छीए अथवा लोकशाही जे छे थई शके नहीं। केम के लोको द्वारा अने लोको थी चालतू शासन एटले लोकशाही आ माटे चूंटणी खूब ज मुख्य छे। देशनो कोई पण नागरिक चूंटणी लड़ी सके छे। खास करीने आपणे वात करीए तो पछी ते गमे ते धर्मनो होय जातिनो होय कोई पण वर्गनो होय स्त्री होय के पुरुष होय पोते जे छे चूंटणीमां उमेदवारी नोंधावी सके छे। आ चूंटणीनी अंदर चूंटાયેલા સભ્યો 5 વર્ષ સુધી લોકોનું પ્રતિનિધિત્વ જે છે કરે છે। કોઈ પણ નાગરિકને વિચાર કરવાની વાણીની અભિવ્યક્તિની અને ઈચ્છા પ્રમાણે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે। લોકશાહીની અંદર કોઈ પણ વ્યક્તિને જે છે પોતાને ધર્મ પૂજા કરવાની સ્વતંત્રતા જે છે અપાય છે। તમને બાજુમાં ફોટો આપ્યો છે મતદાન મથક। આ જે છે ખાસ કરીને આપણે વાત કરીએ તો કે ભાઈ લોકોના મત જે છે આપણે જે છે કોઈ પણ ઉમેદવારને ચૂંટણીની અંદર ઊભે રાખ્યા હોય એમને આપણે બહુમતીથી જે છે વિજેતા કરીએ આ માટે સરસ મજાનું જે છે મતદાન મથક જે છે ઊભું કરે છે। ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ભાઈ બિન સાંપ્રદાયિકતા। ભારત એક બિન સાંપ્રદાયિક અથવા ધર્મ નિરપેક્ષ અને પ્રજાસત્તાક દેશ છે। બિન સાંપ્રદાયિકતા એટલે ભારતની અંદર તમામ ધર્મ પાળવાની છૂટ જે છે નાગરિકોને આપવામાં આવી છે। પ્રજાસત્તાક એટલે કે ભારત દેશની સત્તા પ્રજાના હાથમાં છે લોકોના હાથમાં છે આ માટે આપણે એને પ્રજાસત્તાક દેશ જે છે કહીએ છીએ। બિન સાંપ્રદાયિક દેશ એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાના આધારે ન ચાલે। કોઈ પણ ધર્મના આધારે કે સંપ્રદાયના આધારે ભારત દેશ જે ચાલતો નથી। સંપ્રદાયને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રખાતો ન હોય। સંપ્રદાયના આધારે કોઈ પણ વ્યક્તિ સાથે આપણે ભેદભાવ રાખી શકતા નથી। દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા છે। ભારત દેશની અંદર કોઈ પણ તમે ધર્મ પાળી શકો છો તે ધર્મનો જે છે તમે પ્રચાર પણ કરી શકો છો। નીચે સરસ મજાનો ફોટો આપ્યો છે ભારતની બિન સાંપ્રદાયિકતા। ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે પ્રજાસત્તાક। પ્રજાસત્તાક એટલે રાજ્યના વડા રાષ્ટ્રપ્રમુખ વંશ પરંપરાગત અમુક વ્યક્તિની કે કુટુંબની ન હોય। ખાસ કરીને આપણે વાત કરીએ તો કે ભાઈ આ પ્રજાસત્તાક છે તે વંશ પરંપરાગત નથી। તેઓ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય। લોકો જે છે ચૂંટણી વખતે ઉમેદવારી કરે છે અને પોતે જે છે કોઈ પક્ષમાં જોડાય છે અને લોકો એને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે છે મતદાન આપીને લોકોને જે છે ચૂંટે છે। કોઈ પણ એક જે છે ખાસ કરીને વાત કરીએ તો કે વંશના વ્યક્તિ એની અંદર હોતા નથી। લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત કરનારા સરકાર। ખાસ કરીને આપણે વાત કરીએ તો કે લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત કરનાર સરકાર વ્યક્તિ એટલે કે લોકો પાસેથી પ્રજા પાસેથી આ જે છે પરોક્ષ રીતે કે પ્રત્યક્ષ રીતે જે છે કોઈ પણ રીતે જે રીતે મત મળતા હોય અને પછી જે વિજેતા બને તે સરકાર જે છે રચે છે। આપણી રાજ્ય વ્યવસ્થામાં આપણે પ્રજાસત્તાક લોકશાહી સ્વીકારેલ છે એટલે કે આપણા જ્યાં રાજ્ય વ્યવસ્થા વિશિષ્ટ હકો ધરાવતા કોઈ વર્ગના હાથમાં નથી। કોઈ સંપ્રદાય કે કોઈ જ્ઞાતિ કે કોઈ વર્ગના હાથમાં આપણા રાજ્યની જે છે સત્તા જોવા મળતી નથી ભારતની સત્તા જે છે જોવા મળતી નથી। ખાસ કરીને પ્રજાસત્તાક જે છે લોકશાહી સ્વીકારેલી છે તે માટે થઈ। પરંતુ રાજ્યતંત્રના તમામ હોદ્દાઓ
ધર્મ જાતિ કે સ્ત્રી પુરુષના કોઈપણ ભેદભાવ વગર કોઈપણ નાગરિક માટે ખુલ્લા રહે છે. આપણે ખાસ કરીને વાત કરીએ તો કે હવે ચૂંટણીની અંદર ઉમેદવારી કોઈપણ વ્યક્તિ કરી શકે છે, સ્ત્રી હોય કે પુરુષ હોય કે કોઈપણ ધર્મના હોય, કોઈપણ જાતિના લોકો હોય. આ માટે જે છે આપણે પ્રજાસત્તાક તરીકે જે છે ખાસ કરીને જોઈએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ભાઈ આટલું જાણો તો કે ભાઈ રેકડી ચલાવતો મજૂર કે શાકભાજી વેચતી બહેન પણ ગામના સરપંચ બની શકે છે. ત્યાર પછી બીજું છે કે કડિયા કામ કરનાર મંજીભાઈ ધારાસભાની ચૂંટણી લડ્યા અને ચૂંટાઈને ધારાસભ્ય બન્યા. ખાસ કરીને ભારત દેશની અંદર કોઈપણ નાગરિક જે છે પોતે ચૂંટણીની અંદર ઉમેદવારી કરી શકે છે અને સરસ રીતે જે છે ચૂંટણી જીતીને સરપંચ બની શકે છે, એમએલએ પણ જે છે બની શકે છે, મેયર પણ જે છે બની શકે છે. ખાસ કરીને અત્યારે આપણે સરસ મજાનું એજ્યુકેશન જે છે આ ઉમેદવારી વ્યક્તિઓ માટે જે છે ઉમેરવામાં આવ્યું છે કે જેથી કરીને મોટાભાગના વ્યક્તિઓ આની અંદર જે છે ખાસ કરીને સામેલ થઈ શકે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ભાઈ કેન્દ્ર સરકાર જે છે આપણે વાત કરીએ તો કે એમની નીચે જે છે સૌથી પહેલાં આપણે જોઈએ તો કે ભાઈ કોઈપણ ભારત દેશનો પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ જે છે કહેવાય છે. ભારત દેશનો પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ જે છે કહેવામાં આવે છે. આ રાષ્ટ્રપતિ જે છે તે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર ઉપર જે છે દેખરેખ રાખે છે. ધારાસભાની અંદર વાત કરીએ એટલે કે સંસદ, તો કે સંસદ બે ગૃહોનું બનેલું હોય છે, લોકસભા અને રાજ્યસભા. લોકસભા છે એ નીચલું ગૃહ છે અને રાજ્યસભા છે તે ઉપલું ગૃહ છે. આ રાજ્યસભા જે છે તે કાયમી ગૃહ છે, તેમની ચૂંટણી જે છે યોજવામાં નથી આવતી. ખાસ કરીને આપણે વાત કરીએ તો કે દર બે વર્ષે બીજા કે ત્રીજા ભાગના સભ્યો આમાંથી જે છે છૂટા થાય છે અને લોકસભાની અંદર આપણે વાત કરીએ તો કે દર પાંચ વર્ષે તેમની સામાન્ય ચૂંટણી જે છે યોજવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તો કે કારોબારી, આ કારોબારીની અંદર વડાપ્રધાન અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. ન્યાયતંત્રની અંદર સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ આપણે જમણે કહીએ છીએ. આ સુપ્રીમ કોર્ટ દરેક રાજ્યની જે છે વડી અદાલતો ઉપર દેખરેખ રાખે છે. આ ન્યાયતંત્રને જે છે સંસદ એટલે કે ધારાસભા અને કારોબારીથી જે છે અલગ જે છે રાખવામાં આવી છે, એમની ઉપર કોઈનું નિયંત્રણ જે છે જોવા મળતું નથી. આવીને આવી રીતે કેન્દ્ર સરકારની આધારે આપણે જોઈએ હવે આપણે રાજ્ય સરકાર, કોઈપણ રાજ્યનો પ્રથમ નાગરિક રાજ્યપાલ કહેવાય છે. ખાસ કરીને વાત કરીએ તો કે આ રાજ્યપાલ તે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર ઉપર જે છે નિયંત્રણ રાખે છે. ધારાસભાની અંદર વાત કરીએ આપણે તો કે વિધાનસભા અને વિધાન પરિષદ, આની અંદર પણ મિત્રો વાત કરતો તો કે વિધાન પરિષદ જે છે એ કાયમી ગૃહ છે, એની અંદર પણ દર બે વર્ષે બીજા કે ત્રીજા ભાગના સભ્યો જે છે છૂટા થાય છે અને ચૂંટણી થાય છે. આની ચૂંટણી જે છે લોકો આની અંદર મત આપતા નથી, વિધાનસભાના સભ્યો જે છે મત આપે છે. વિધાન પરિષદને જે છે રાજ્યની અંદર જે છે ઉપલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતની અંદર કુલ 7 જગ્યાએ વિધાન પરિષદ આવેલી છે. ત્યાર પછી આપણે વાત કરીએ વિધાનસભા, તો કે વિધાનસભા દરેક જે છે રાજ્યની અંદર હોય છે. વિધાનસભા ગુજરાતની વિધાનસભાની વાત કરીએ તો કે ગુજરાતની અંદર 182 વિધાનસભાની સીટો જે છે જોવા મળે છે. ત્યાર પછી કારોબારીની અંદર આપણે વાત કરીએ તો કે મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. આ મુખ્યમંત્રી અને મંત્રીમંડળ જે છે તે ખાસ કરીને વાત કરીએ તો કે ભાઈ સ્થાનિક પ્રશાસન એટલે કે સ્થાનિક સરકાર ઉપર જે છે ધ્યાન રાખે છે, ખાસ કરીને પંચાયતી રાજ. અને બીજું છે શહેરો માટે મહાનગરપાલિકા અને નગરપાલિકા. અને ત્યાર પછી આપણે જોઈએ તો કે ન્યાયતંત્ર એટલે કે આ ન્યાયતંત્ર છે એ વડી અદાલત, આ દરેક જિલ્લાની અને તાલુકાની અદાલત ઉપર દેખરેખ રાખે છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો કે ભારતની અંદર કુલ 24 વડી અદાલતો જે છે આવેલી છે. આ વડી અદાલત જે છે આપણે વાત કરીએ તો કે દરેક રાજ્યની અંદર હોય છે પણ ભારતની અંદર 24 જે છે જોવા મળે છે. અને ન્યાયતંત્રને રાજ્યની અંદર પણ ધારાસભાને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ભાઈ આ ધારાસભા જે છે ખાસ કરીને આપણે વાત કરીએ તો કે કાયદા ઘડવાનું કામ કરે છે. ત્યાર પછી જે છે આ મંત્રીમંડળ કે કારોબારી જે છે આ જે કંઈ પણ કાયદા ઘડેલા હોય છે આ કાયદાનો અમલ કરવાનું જે છે કામ કરે છે. અને ત્યાર પછી આ ન્યાયતંત્ર એ કાયદાનું અર્થઘટન કરવાનું અને ન્યાય આપવાનું જે છે કામ કરે છે. ત્યાર પછી હવે આપણે જે છે જોવાનું છે તો કે સંઘરાજ્ય, ભારત એક સંઘરાજ્ય છે એટલે કે ઘટક રાજ્યોનો બનેલો સંઘ જેમાં કાયદા ઘડવા માટે કેન્દ્રના વિષયો, રાજ્યના વિષયો તેમજ સંયુક્ત વિષયો નક્કી થયેલા છે. દેશની સંસદ સંઘ યાદીના વિષયો પર જે કાયદા ઘડે છે તે સમગ્ર દેશને લાગુ પડે છે.
સંઘ એટલે કે ભાઈ અલગ અલગ રાજ્યનો બનેલો એક આખો સંઘ એટલે કે સમૂહ જે સી જોવા મળે છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો કે ભાઈ કાયદા ઘડવા માટે સંઘ યાદીની અંદર સૌથી પહેલાં જોઈએ તો કે ભાઈ સંઘ યાદીની અંદર 97 વિષયોનો સમાવેશ થયો છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે રાજ્ય યાદીની અંદર 66 વિષયોનો સમાવેશ થયો છે અને સંયુક્ત એટલે બે ભેગા થઈને આપણે જોઈએ તો કે 47 વિષયોનો સમાવેશ છે એ આપણને જોવા મળે છે. અને આની અંદર જે કંઈ પણ કાયદા ઘડવામાં આવે છે તે સમગ્ર દેશને જે સી લાગુ પડે છે. ત્યાર પછી જોઈએ મૂળભૂત અધિકારો તો કે ભાઈ બંધારણમાં મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ખાસ તો બંધારણીય ઈલાજોનો અધિકાર આપવામાં આવ્યો છે જેને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણના આત્મા સમાન જે સી ગણાવ્યો છે. આની અંદર આપણે વાત કરીએ તો કે ભાઈ મૂળભૂત અધિકારોની અંદર તો કે ભાઈ મૂળભૂત અધિકારો આપણા 6 છે. સમાનતાનો હક, બીજું સ્વતંત્રતાનો હક, ત્રીજું શોષણ સામેનો હક, ચોથું છે ધાર્મિક સ્વતંત્રતા, પાંચમું છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, છઠ્ઠું છે બંધારણીય ઈલાજોનો હક, અને ખાસ કરીને હવે આપણે વાત કરીએ તો કે ભાઈ મૂળભૂત અધિકારોમાં 7મો અધિકાર મિલકતનો અધિકાર કાયદામાં પ્રસ્થાપિત જે સી કરેલો છે. આ વિદ્યાર્થી થયું આપણું બંધારણ. અહીંયા સુધી આપણે જે સી રાખીએ છીએ આ પાઠ આપણે પૂર્ણ થાય છે. હવે પછીના મારા લેક્ચરની અંદર હું તમને વન લાઇનર MCQ જે સી પ્રશ્નો જે સી આપીશ કે જેથી તમે પરીક્ષામાં સારી રીતે તૈયારી કરી શકો. જય હિન્દ, જય ભારત.